नमस्कार, आ वाव बस में तमारू स्वागत छे। आजे आपणे वाव बस में धोरण 8 नो 7 नंबर जे चेप्टर छे विज्ञान विषय में वनस्पति अने प्राणीओनुं संरक्षण। विद्यार्थी मित्रों, संरक्षण एटले के एनुं रक्षण करवुं अने एनी मावजत करवी। हवे आपणे आमां कई वस्तुनी मावजत करवानी छे? तो के प्राणीओ अने वनस्पति, बराबर छे। तो एना माटे एक पाठ शुरू करता पहेला एक वार्ता कहीए मस्त। एक राजा हतो अने राजा पासे एक बहु मोटो जंगल हतो, सरस मजानुं जंगल। हवे ए जंगल मां तमने खबर छे घणा बधा प्राणीओ, पशुओ, पक्षीओ अने वनस्पति तो होय। ए राजाने सौथी प्रिय प्राणी हतो हरण। कदाच जे जूना मित्रो भणता हशे तेमने खबर छे, आ जूनी वार्ता छे, जूनी बुकमां आव्युं छे, पण आपणे नवी बुक प्रमाणे चालीए छे। तो ए राजाने हरण वधारे गमता हता। तो एने एक दिवस विचार आव्यो, तो एने हरणनी गणतरी करावी। तो हरणनी गणतरी लगभग 800 जेटली निकली। फरी पाछी बीजा वर्षे एने हरणनी गणतरी करावी, तो पण ए लगभग 800 ने आजुबाजु हरणनी गणतरी निकली। राजाने एवुं थयुं कि हरणनी संख्या खरेखर वधवी जोईए। तो एने पूछ्यु कि हरणनी संख्या वधती केम नथी? तो पछी एने जाणवा मळ्युं कि हरणने બીજા જે હિંસક પ્રાણીઓ છે, વાઘ છે, વરુ છે, સિંહ છે, ચિત્તા છે, બધા ખાઈ જાય છે। પછી એણે નક્કી કર્યું કે ચાલો આપણે બધા જે હિંસક પ્રાણીઓ છે તેમને ભેગા કરી બાજુના જંગલમાં છોડી દઈએ। થયું એવું કે બધા હિંસક પ્રાણીઓને પિંજરામાં પૂર્યા અને બાજુના જંગલમાં છોડી દીધા। અને વર્ષ પછી પાછી જ્યારે હરણની સંખ્યાની ગણતરી કરવામાં આવી ત્યારે રાજાને આશ્ચર્ય થયું કે ખરેખર હરણની સંખ્યા 800 થી તેનાથી વધવાની જગ્યાએ આ તો ઘટીને 500 થઈ ગઈ, આવું કેમ? એનું કારણ જાણવા માટે રાજાએ મંત્રી દળની બેઠક બોલાવી અને એણે પૂછ્યું કે આ હરણની સંખ્યા ઘટવાનું કારણ શું, જ્યારે કે હિંસક પ્રાણીઓને બાજુના જંગલમાં છોડી દીધા હતા। પછી રાજાને એ મીટિંગ બોલાવી, એ કમિટી રચી અને એનું કારણ તપાસ કરવા કીધું। તપાસ કરતા ખબર પડી કે આ એક કુદરતી સંતુલન છે, જેમ હરણની સંખ્યા વધે તેમ પેલા જંગલી પ્રાણીઓને ખાઈ જતા હતા। તો તેના બદલામાં જ્યારે રાજાએ જંગલી પ્રાણીઓને બાજુમાં મૂકી દીધા તો હરણની સંખ્યા વધવા લાગી અને ઘાસચારો ઓછો પડવા લાગ્યો। ઘાસચારો ઓછો પડવાના હિસાબે હરણો ભૂખમરાને લીધે મરવા લાગ્યા। પછી રાજાને પોતાને ભૂલનો અહેસાસ થયો કે ખરેખર કુદરતી વસ્તુને છેડખાની આપણે કરવી જોઈએ નહીં। એણે ફરીથી જંગલી પ્રાણીઓને જે જંગલમાં રહેતા હતા ત્યાં બોલાવી દીધા। એટલે મિત્રો, કોઈ પણ દિવસ આપણે જે કુદરત છે, કુદરતી વસ્તુ છે, તેનું જતન કરવું જોઈએ, સંરક્ષણ કરવું જોઈએ, બરાબર છે। તો આપણે આજે આ ટોપિકમાં જોઈશું કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ કેમ કરીશું, બરાબર છે। તો વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ ન કરીએ તેના માટે આપણે કારણો જોઈએ આ છે કે વન નાબૂદી થાય તો તેના કેટલા કારણો છે। તો વન નાબૂદીના આપણી પાસે 4 કારણો છે। મુખ્ય કારણો તો ઘણા બધા છે, પણ આપણે 4 મુખ્ય કારણો છે। તો જો વન નાબૂદીનો અર્થ એ થાય છે કે વનનો નાશ કરવો અથવા કે વનને નાશ કરી, એટલે કે જંગલોને કાપીને જે જમીન પ્રાપ્ત થાય તેને અન્ય જગ્યા માટે ઉપયોગ કરવો, બરાબર છે। તો જે જંગલો કાપી અને વનનો વનને કાપી અને જે જમીન મળે તેને અન્ય જગ્યાએ ઉપયોગ કરી તો કયા કયા આપણે પરિણામો ભોગવવા પડે? તો પહેલું છે કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી। એના માટે તમને ખબર છે કે ઘણા જંગલ વિસ્તારમાં રહેતા લોકો જંગલોને કાપી, લાકડા કાપી અને પછી એ જગ્યાને સાફ કરી ખેતી માટે ઉપયોગ કરે છે। બીજું, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું। હમણાં જે મોટી મોટી સિટીઓ છે ત્યાં આજુબાજુ જંગલ વિસ્તાર હતો પહેલા, પણ હમણાં એમને સાફ કરી અને ત્યાં ઇન્ડસ્ટ્રીઝ, કારખાનાઓ, મિલો સ્થાપવામાં આવી છે। ત્રીજું કારણ, જંગલને કાપી ફર્નિચર એટલે કે ઇમારતી લાકડાઓ, ઘણી વખતે બળતણ લાકડાનો તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે। આ બધું થાય તો તેના લીધે શું થાય છે કે જંગલો કાપવાના હિસાબે જંગલ નું પ્રમાણ ઓછું થઈ ગયું, એના હિસાબે ભેજનું પ્રમાણ ઓછું થઈ ગયું અને જેના લીધે દુષ્કાળ અને દાવાના લીધે પણ જંગલો ઓછા થવાની સંભાવના વધી ગઈ છે। આગળ જોઈએ આપણે કે વન નાબૂદી થઈ ગઈ, કે આપણે જોયું કે જંગલો કાપીને જમીન મેળવવી, ખેતી માટે જમીન મેળવવી, કાં તો દુષ્કાળ કે દાવાના લીધે જંગલો ઓછા થઈ ગયા છે, ફર્નિચર માટે લાકડા લેવાના લીધે જંગલો ઓછા થઈ ગયા છે। તો આ બધું આપણે કરીએ છીએ, પણ તેના હિસાબે આપણને કયા કયા પરિણામો ભોગવવા પડે છે? તો કયા પરિણામ? તો કે એના હિસાબે શું થાય છે કે જંગલો ઓછા થાય છે, તો આપણને ખબર છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન
કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર છોડે છે. હવે વનસ્પતિ ઓછી થઈ ગઈ છે, જંગલો ઓછા થઈ ગયા છે, તેના હિસાબે શું થાય છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે, જેના હિસાબે પૃથ્વી પરના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. બીજું, ઓછા વરસાદના લીધે વરસાદ ઓછો પડે છે, પિયતવાળી ખેતી થઈ જાય છે જેમાં ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે, જેના હિસાબે જમીન બરડ થાય છે અને બરડ થવાના લીધે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે. આગળનું કારણ છે કે દુષ્કાળ જેવી આફતોનો સામનો કરવો પડે છે. તમને ખબર છે કે જ્યાં જંગલો ઓછા છે તે જગ્યાએ ઘણી વખત બહુ જ ઓછો વરસાદ પડે છે. જેવી રીતે કે રણ પ્રદેશોમાં જંગલો વૃક્ષો નહીવત છે, એના હિસાબે ત્યાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે, જેના લીધે શું થાય છે તો કે જમીનનું ધોવાણ થાય છે અને જમીનનું ધોવાણ થવાના લીધે ધીમે ધીમે જે ફળદ્રુપ જમીન છે તે શેમાં ફેરવાઈ જાય છે, રણમાં નિર્માણ પામે છે. પૃથ્વીનું જો તાપમાન વધે છે અતિશય ગરમી વધે છે અને એનું બાષ્પીભવન થઈને હવા ઉપર જાય છે, એટલે જે જલચક્ર છે જલચક્રમાં ઘણો મોટો ફેરફાર જોવા મળે છે. તમને ખબર છે ઘનીભવનની ઘટના, કે ઉનાળામાં પાણી ગરમ થાય છે સમુદ્રનું, તે ગરમી વરાળ આકાશમાં ચડે છે, ત્યાં એનું ઘનીભવન થાય છે, દબાણ સર્જાય છે, પવનો એને પૃથ્વી તરફ ધકેલાય છે, જ્યાં જંગલો હોય ત્યાં વાદળો અટકી જાય છે અને વરસાદ પડે છે. પણ આ જ્યાં જંગલો જ નથી, વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે, જેના હિસાબે જળચક્રમાં પણ એનો મોટો ફેરફાર જોવા મળે છે. આગળ જોઈએ, વન તેમજ અન્ય જીવોનું સંરક્ષણ એટલે શું? તો ભારત સરકાર અને રાજ્ય સરકાર આ બધા જીવોને સાચવવા માટે એક અભિયાન ચલાવે છે. તેમાં એ લોકોને ત્રણ રીતે એને વિભાજન કર્યું છે. કહ્યું તો જો વનસ્પતિઓ અને પ્રાણીઓને અને તેમના નિવાસોને સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે, તે આ સુરક્ષિત ક્ષેત્રો છે ત્રણ. પહેલું જોઈએ આપણે, પહેલું સુરક્ષિત ક્ષેત્ર છે અભયારણ્ય. પહેલું ક્ષેત્ર છે અભયારણ્ય, કે એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડવી નહીં, એટલે કે સુરક્ષિત રાખવા. અભયારણ્ય કોને કહેવામાં આવે? તમે કદાચ પેલું શું કહેવાય, મ્યુઝિયમ જોયું હશે, જંગલી પ્રાણીઓનું મ્યુઝિયમ તમે જોયું હશે. તેમાં શું છે, એને પાંજરે પૂરવામાં આવે છે. ના, પ્રાણી સંગ્રહાલય અને મ્યુઝિયમમાં જેમ પ્રાણીઓને પાંજરે પૂરવામાં આવે છે, પાંજરે પૂરવાના નથી. અહીંયા અભયારણ્ય એટલે એવું કે જેમ એ લોકો કુદરતી રીતે જેમ રહે છે તે રીતે તેમના નિવાસસ્થાન એટલે ખબર છે તમને કે બખોલ હોય, દર હોય, ઝાડ હોય, જ્યાં એ લોકો રહેતા હોય ત્યાં તેમના નિવાસસ્થાન સહિત તેમને ખલેલ ન પહોંચાડવું, તેને શું કહેવામાં આવે છે, અભયારણ્ય કહેવામાં આવે છે. એના પછી રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે શું, કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવો. રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે એવા કે જ્યાં એ લોકો પોતાના પ્રાકૃતિક રીતે નિવાસ કરે, અને કેવી રીતે કે જે કુદરતી વસ્તુ છે, કુદરતી સંસાધનો છે, તેનો ઉપયોગ કરીને રહે, તેને શું કહેવામાં આવે છે, રાષ્ટ્રીય ઉદ્યાનો કહેવામાં આવે છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, આ વિસ્તાર એવો છે કે જ્યાં વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનું પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. એ અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન કરતાં એકદમ મોટો વિશાળ, લાખો હેક્ટરમાં જે ફેલાયેલો હોય તેવા વિસ્તારને શું કહેવામાં આવે છે, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે. જ્યાં કોઈ પણ પ્રકારની બાહ્ય ખલેલ, કૃત્રિમ ખલેલ પહોંચાડવામાં ન આવે અને પ્રાણીઓ પોતાના નિવાસ માટે કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે, તેને શું કહેવામાં આવે છે, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓને સંગ્રહવા માટે આ જે ત્રણ ક્ષેત્રો છે તેને શું કહેવામાં આવે છે, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ. હવે આપણે સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તાર જોઈએ. પહેલા આપણે જોઈ ગયા ત્રણ વિસ્તાર છે, કયા કયા, તો કે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. હવે એ કોના દ્વારા સંચાલિત છે અને કોણ એનું સંચાલન કરે છે, તેમાં કોને કોને મંજૂરી મળે છે, કોને નથી મંજૂરી મળતી, એ આપણે જોઈએ. તો જો કે અભયારણ્ય છે એની રચના કોણ કરે છે, તો કે રાજ્ય સરકાર દ્વારા થાય છે. અને અભયારણ્યમાં દરેક વ્યક્તિને જવાની છૂટ નથી હોતી, ફક્ત પાલતુ પશુને મંજૂરી મળ્યા બાદ જ ત્યાં ચરાવવાની છૂટ આપવામાં આવે છે. એના ઉદાહરણ આપેલા છે કે બાલારામ અભયારણ્ય, નળ સરોવર પક્ષી અભયારણ્ય વગેરે ત્યાંના એના તેના ઉદાહરણો છે. બીજું,
રાષ્ટ્રીય ઉદ્યાનો આપણે જોઈએ તો રાષ્ટ્રીય ઉદ્યાનોનું સંચાલન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. ત્યાં પાલતુ પશુઓને ચરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં કોઈ પણ જાતનું બાહ્ય ખલેલ સ્વીકારવામાં આવતું નથી અને ત્યાં કોઈ પણ જાતની મંજૂરી આપવામાં આવતી નથી. એના ઉદાહરણ આપણે જોઈએ તો કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે અને વેળાવદર પણ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે રાષ્ટ્રીય ઉદ્યાનના આપણે ઉદાહરણો છે. હવે જોઈએ કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે આંતરરાષ્ટ્રીય માપદંડો, નેશનલ વર્લ્ડ, પૂરા વર્લ્ડના જે માપદંડો છે તેના આધારે, તેનું જે સંચાલન કરે છે તેના આધારે જૈવ આરક્ષિત ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે. તેના નિયમો કયા છે, તો કે તમામ બહારની માનવીય પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ, ત્યાં કોઈ પણ જાતના બહારના વ્યક્તિ દ્વારા કે બહારની કોઈ પણ પ્રવૃત્તિ દ્વારા તેને સંપૂર્ણ પ્રતિબંધિત કરવામાં આવે છે. ત્યાં કોઈ પણ જાતની માનવીય કે કૃત્રિમ ખરેલ સ્વીકારવામાં આવતી નથી. તેના ઉદાહરણ આપેલા છે તો કે કચ્છનું, કચ્છ રણનું આંશિક ક્ષેત્ર, કચ્છનું રણ છે તેનું આંશિક ક્ષેત્ર છે તે જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. અને બીજું નીલગીરીનું ક્ષેત્ર જે દક્ષિણ ભારતમાં આવેલું છે, ત્યાં કોઈ પણ જાતનું માનવીય ડિસ્ટર્બન્સ સ્વીકારવામાં આવતું નથી. આગળ નાશપ્રાય પ્રાણીઓ. હવે આપણે આજે આખો ટોપિક છે આપણો કે વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ, કેમ સંરક્ષણની જરૂર પડી. તો અહીંયા અમુક પ્રાણીઓને ચિત્રમાં મૂક્યા છે, એવા પ્રાણીઓ છે જે હમણાં પૃથ્વી પરથી લગભગ નાશ પામવાની તૈયારીમાં છે, કે જેમની અમુક જ જગ્યાએ જાતિઓ જોવા મળે છે. તો પહેલું પ્રાણી આવે છે એમાં ટાઈગર, વાઘ. વાઘ હમણાં આફ્રિકા અને આપણા પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે, આખા વર્લ્ડમાં તે સિવાય કોઈ પણ જગ્યાએ વાઘનું અસ્તિત્વ જોવા મળતું નથી. બીજું સિંહ. મિત્રો ખબર છે તમને કે સિંહ ઓલ એશિયામાં ફક્ત ને ફક્ત ગિરનારમાં, ગિરનારના જંગલોમાં તમને જોવા મળે છે. પછી છે મગર, રીંછ, લાલ પાંડા, જળ બિલાડી, જંગલી ભેંસ અને સાબર. આ એવા પ્રાણીઓ છે જેને વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન અને રાષ્ટ્રીય અને રાજ્ય સરકારે એને સંરક્ષિત જાહેર કર્યા છે, એટલે કે તેને કોઈ પણ જાતનું મારવું, હાનિ પહોંચાડવી કે તેને કૃત્રિમ રીતે કોઈ પણ જાતનું ખલેલ ન પહોંચાડવું એવું સૂચન આપવામાં આવ્યું છે. અને સાથે સાથે આ પ્રાણીઓને સંરક્ષિત પ્રાણી તરીકે પણ જાહેર કરવામાં છે, જેથી કરીને આ પ્રાણીઓને એની જાતિ બચાવી શકાય અને એનું પૃથ્વી પર અસ્તિત્વ ટકાવી શકાય. આગળ જોઈએ આપણે નાશ પ્રાય પક્ષીઓ. પ્રાણીઓની સાથે સાથે એવા પણ પક્ષીઓ છે કે જે હવે નાશ પામવાની કે એમની જાતિ લુપ્ત થવાની આરે આવી છે. તેમાં પહેલું આવે છે સારસ, બરાબર છે. આ સારસ પક્ષી છે, એ સારસ પક્ષી. એના પછી છે સુરખાબ, ચકલી, એને ગામડી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોર, ટીટોડી, તેતર, સમડી અને ગીધ. પેલા ગીધ આકાશ, ગીધ અને સમડી આકાશમાં આપણે દૂર દૂર ઉડતા જોવા મળતા હતા, એ આજકાલ જોવા નથી મળતા. મોરલો, મોરલાની ટવકાર સાંભળવા નથી મળતી. તમને ખબર છે કે પહેલાના જમાનામાં જૂના લોકો ટીટોડો ઈંડા મૂકે છે તેના આધારે વરસાદની આગાહી કરતા, જે આજકાલ ખેતરોમાં જોવા મળતી નથી. તેતરની જાતિ લુપ્ત થઈ ગઈ છે. ચકલી, જેને આપણે ગામડી કહીએ છીએ, તે પણ લુપ્ત થવાની આરે છે. અને સારસ પક્ષી અને સુરખા પક્ષી જે ઝુંડમાં જોવા મળતા હતા તે પણ આજકાલ લુપ્ત થવાની આરે આવે છે. એટલે આ જે લિસ્ટ છે એમ તો લિસ્ટ ઘણું બધું લાંબુ છે, આ ઉદાહરણ તરીકે તમને બતાવું છું. આ બધા સંરક્ષિત પક્ષીઓમાં આવે છે જેને રાજ્ય સરકાર, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન અને કેન્દ્ર સરકાર જેને સંરક્ષિત પ્રાણીઓ એટલે કે પક્ષીઓ તરીકે જાહેર કર્યા છે. આગળ મિત્રો, પ્રાણીઓ અને પક્ષીઓની જેમ અમુક વનસ્પતિ પણ એવી છે જેને જંગલો કાપવા, જંગલોનો નાશ કરવો, લાકડા માટે જંગલોનો નાશ કરવો વગેરે માટે ઉપયોગ કરવામાં આવ્યો, જેના હિસાબે નાશપ્રાય વૃક્ષો પણ આવી ગયા છે. પહેલું છે હંસરાજ. કોઈને ખ્યાલ નહીં હોય કે આ હંસરાજ વનસ્પતિ ક્યાં જોવા મળે છે. આ હંસરાજ વનસ્પતિ પણ આજકાલ લુપ્ત થવાને આરે આવી છે. બીજા લોકોને આશ્ચર્ય થશે કે સાહેબ આંબો, પણ આ જંગલી આંબો છે. જંગલી આંબો આજકાલ જે તમને બજારમાં કેરી અલગ અલગ પ્રકારની વેરાયટી મળે છે તે બધી કલમ કરેલી, બરાબર, એની સાથે વૈજ્ઞાનિક પ્રક્રિયા, જૈવ પ્રક્રિયા કરીને બનાવેલા છે, જ્યારે જંગલી આંબો આજકાલ નાશ પામ્યો છે. પછી આ છે સિદ્ધળો. લાલ, લાલ રંગના ફૂલ થાય છે એને સિદ્ધળો કહેવામાં આવે છે. આ છે ખેર, બરાબર, આ જેને લાલ રંગનું લાકડું મળે છે તેને ખેર કહેવામાં આવે છે. અને આ જે બે વૃક્ષો છે ચીડના, એ તમને જંગ દરિયા કિનારે જોવા મળે છે, જેમાંથી ટર્પેન્ટાઇન, લાકડું અને ઘણી બધી ઔષધિઓ જોવા મળે છે, બરાબર છે.
तो आ बधी वनस्पतिओ पण राज्य सरकार वर्ल्ड ऑर्गेनाइजेशन अने केन्द्र सरकार ना हस्तकमां एने संरक्षित जाहेर करवामां आवेली छे। आपणी पासे हवे एनो संरक्षण करवू कई कई शुं करवू ए आपणे जोई गया। હવે એના માટે એક બુક છે, તેના માટે છે રેડ ડેટા બુક કહેવામાં છે। રેડ ડેટા બુક એટલે એવી બુક કે જેમાં પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ અને વનસ્પતિ જે નાશ એટલે કે લુપ્ત થવાને આરે આવી છે તેમાં એની નોંધ રાખવામાં આવી છે તેને રેડ ડેટા બુક કહેવામાં આવે છે। સ્થળાંતર મિત્રો, હમણાં આપણે અભ્યાસનું એક ઉદાહરણ જોયું નળ સરોવર। હું ખાલી એક ઉદાહરણ આપું છું, નળ સરોવરમાં ઘણા પક્ષીઓ શિયાળામાં દેશ વિદેશથી આવતા હોય છે। કેમ? તો કે ત્યાંની આબોહવા એમને ઈંડા મૂકવા માટે કે બચ્ચાને જન્મ આપવા માટે માફક નથી આવતી, એટલે એ લોકો ત્યાંથી ઉડીને નળ સરોવર ફક્ત શિયાળાના મહિનામાં રહેવા માટે આવે છે। તો આ પ્રક્રિયાને સ્થળાંતર પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર? એટલે પક્ષીઓ પોતે બચ્ચાને જન્મ આપવા, ઈંડા મૂકવા એક સ્થળેથી જ્યારે બીજા સ્થળે જાય છે તો તેને શું કહેવામાં આવે છે? સ્થળાંતર તરીકે ઓળખવામાં આવે છે। એના માટે આપણે શું કરવું પડશે? રિસ્ક કાગળનું રિસાયકલિંગ, કોઈને આમ થાય કે સર પ્રાણીઓનું સંરક્ષણ, વનસ્પતિનું સંરક્ષણ, આ બધામાં કાગળનું રિસાયકલિંગ કેમ કેમ આવી ગયું? કાગળનું રિસાયકલિંગ એટલા માટે, તમને ખબર છે કે એક ટન કાગળ લેવા માટે 17 વૃક્ષોને કાપવામાં આવે છે અને 17 વૃક્ષોને કાપ્યા પછી પણ ઘણા બધા કાગળની જરૂર પડે, એટલે વિચાર કરો કેટલા બધા વૃક્ષોની જરૂર પડે છે, બરાબર છે? તો એક કાગળને 5-7 વખત રિસાયકલિંગ કરવામાં આવે તો ઘણા બાળકો, ઘણી સ્કૂલમાં પ્રોજેક્ટ ચાલે છે કે જે તમે કાગળ વાળતી વખતે કચરામાંથી, રફ કાગળમાંથી, આ બધામાંથી તમે જે કાગળ ભેગા કરો છો એ કાગળને ભેગા કરી પસ્તીમાં આપવું અથવા કે કોઈ મિલ કારખાનામાં આપી એને રિસાયકલિંગ કરવામાં આવે છે। તો કાગળના ફરીથી ઉપયોગ કરવાના પ્રક્રિયાને રિસાયકલિંગ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એના માટેનો એક ઉપાય છે પુનઃનવીનીકરણ। પુનઃનવીનીકરણ એટલે શું? કે જ્યાં અભયારણ્યો છે, ઉદ્યાનો છે, રાષ્ટ્રીય ઉદ્યાનો, જે જૈવ આરક્ષિત ક્ષેત્રો છે ત્યાં ફરીથી વૃક્ષો વાવવા। આપણે વન બચાવો, જંગલ બચાવો આવા કાર્યક્રમો ઘણા કરીએ છીએ, આપણે વૃક્ષો પણ દર વખતે વાવીએ છીએ પણ આપણે એનું જતન નથી કરતા। ફક્ત આપણે વૃક્ષો નથી વાવવાના, પુનઃનવીનીકરણનો મતલબ એ છે કે વૃક્ષો વાવવા, એનું જતન કરવું। એક બાળક દીઠ દર વર્ષે 5 વૃક્ષો વાવવા જોઈએ, બાળક જ નહીં એક નાગરિક દીઠ દર વર્ષે 5 વૃક્ષો વાવવા જોઈએ, એને વાવી, એને જતન કરી, એને ઉછેરવા જોઈએ, જેથી કરીને આપણે ફરીથી આપણો દેશને હરિયાળો બનાવીએ, આપણે પૃથ્વીને હરિયાળી બનાવીએ। અને આ જો પૃથ્વી અને દેશને આપણે હરિયાળી બનાવીશું તો પ્રાણીઓને, વનસ્પતિઓને, પક્ષીઓને સંરક્ષણ રાખવાની જરૂર નહીં પડે, એ એમની રીતે કુદરતી વાતાવરણમાં પોતાનો ઉછેર કરી શકશે, જેના આધારે આપણે લુપ્ત થતી પ્રજાતિઓ, પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિઓને આપણે બચાવી શકીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના આ પાઠમાં આપણે આટલું જ જોઈશું, આગળ બીજા વિડીયોમાં। આભાર।